वावेतर करियो। हाँ चना लगाए थे, चना केम चना वाया? निकालो का ओछा पानी पाके से हाँ અને ઉતારો સારો દેખાય. ઓછા પાણી, કેટલા પાણી જોવું? ચાર પણ ચાર પણ ચાર પણ ચાર પણમાં પાકી જાય? ચાર પણમાં પાકી જાય કમ્પ્લીટ. અને ઉતારો કેટલો રહે? ઉતારો તો અંદાજે 20-30 મણ જેવો રહેશે. 30 પણ? બરાબર બરાબર. તો 1000 રૂપિયા ભાવ મળે ચણા ને? 1100-1100 એટલે 30,000 ના 1.5 વીઘો એટલે 45,000 ના અંદાજે તો ચણા. હમ બીજો ખર્ચો કોઈ નવી દવા એક બે વખત કરવાની. બરાબર. બીજો ખર્ચ ને બીજો ખર્ચો કશું. શું નામ તમાર? અમૃતભાઈ. અમૃતજી. અમૃતજી સોમાણી. કયું ગામ? જુના ફુદેડા. ફુદેડા વિજાપુર. તમે જોયું કે આપણે ખેડૂતે માહિતી આપી કે તમે ને પહેલી વાર આ ખેતરમાં તમે જોયો છો કે ચાસમો વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો ઘણા બધા ખેડૂતો ઊંખીનું વાવેતર ચણાનું કરતા હોય છે, પણ આ ચાસમો વાવેતર કર્યું છે અને આપણે એ ખેડૂત જો રોપ પણ મારી રહ્યા છે જાતે, બરાબર છે, બળદથી જાતે રોપ મારી રહ્યા છે અને જેના કારણે વધારાનું જે નિંદામણ ખરું એ નિંદામણ દૂર થઈ જાય અને સારી ઉપજ પણ મળી શકે. એમને બળદથી રોપ મારવાની સ્ટાઇલ જુઓ તમે, એકદમ લોકલ છે, એક જ બળદથી રોપ મારી રહ્યા છે. હવે તમે જો કે ખાસ હું વાત કરું કે ઘણી વખતે ચણા જે ખરા તમે અહીંયા જુઓ તો ચણાનું વાવેતર આપણે કહેવાય ને કે લાઇનમાં કરવામાં આવ્યું છે. 1.5 વીઘામાં 10-12 કિલો ચણાનું વાવેતર કર્યું છે. તો આમાં તમે જુઓ કે ચણા જે ખરા એમાં કાબુલી ચણા વાયા છે. આમ તો દેશી ચણા વાવતા હોય છે પણ આ કાબુલી ચણાનું વાવેતર કર્યું છે. તો કાબુલી ચણા આપણે બધા જોઈએ છીએ સફેદ હોય છે અને થોડા મોટા હોય છે. તો તમે બે અંતર જુઓ, હાલ ચણાનું એકદમ ઉગી ગયા છે. નીચે બતાવો, તમે હું કેમેરામાં બતાવું, તમે જુઓ અહીંયા નીચે જુઓ એકદમ તૈયાર થઈ ગયા છે ચણા. આ રીતે લાઇનબદ્ધ ચણા વાવવાનું એક તો ફાયદો શું થશે, એક તો આપણે જ્યારે ઊંઘીને ચણા વાવીએ એ વખતે નિંદામણનો પ્રશ્ન રહેતો હોય છે. તો નિંદામણ જ્યારે ખરું ને એ નિંદામણનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો હોય છે જેને આપણે ટાળી શકીએ છીએ. તો આપણે નિંદામણને કેવી રીતે દૂર કરી શકાય? તો જો આવી રીતે ચાસમો વાવેતર કરવામાં આવશે તો ચોક્કસથી આપણે આવી રીતના બળદથી આંતરખેડથી પણ આપણે એનું નિંદામણ દૂર કરી શકીએ છીએ. તો હું નજીકથી તમને બતાવું કે એક તો જુઓ તમે આંતરખેડ કેવી રીતે કરી છે, બરાબર છે, તમે આંતરખેડ બળદથી આખા ખેતરમાં કરવામાં આવી છે. તમે ખેતરમાં જોઈ રહ્યા છો આખા ખેતરમાં વ્યવસ્થિત રીતે આંતરખેડ કરવામાં આવી છે. જેમ વાત કરી કે આંતરખેડથી વધારે ફાયદો થતો હોય છે, એ જ રીતે આપણે જોઈએ કે જ્યારે પણ આંતરખેડ છે આવી રીતના ઓરિયામાં વાવેતર કરવાથી આપણે કોઈ પણ રીતે એને સારી રીતે રખાવ કરી શકીએ છીએ. બિયારણનો ખર્ચ બચતો હોય છે. બીજું, આપણે જેટલી આંતરખેડ થશે તો એટલું ઉત્પાદન પણ તમને વધારે મળતું હોય છે. બીજું, એમને એક મહત્ત્વની આગળ વાત કરી તમે જોયું વિડીયોમાં કે આનાથી કેમ પાક પસંદ કર્યો, તો પાણીનો બચાવ થાય એ માટે આ પાક પસંદ કર્યો. કારણ કે આમાં 4 જ પિયત લાગે અને 1 વીઘામાંથી 30 મણ એવરેજ ઉત્પાદન થાય તો 30,000 રૂપિયાનું તો ચોખ્ખી એને આવક મળી શકે છે. તો આ રીતે આપણે ચણાની ખેતી કરીએ તો એમાં ખર્ચ પણ ઓછો લાગે, એમાં આવક પણ રહેતી હોય છે. તો જેમ જેમ આમના અનુભવો લેતા જઈશું, આમના અનુભવો જે જે હશે એમના આગળ ચણા મોટા થશે એટલે એમાં શું શું એમને પદ્ધતિઓ અપનાવી છે એનો પણ હું તમને એક વિડીયો દ્વારા માહિતી આપીશ. અને ચણાની ખેતીમાં એક તો વાત કરીએ કે નાઇટ્રોજનની જરૂરિયાત ખૂબ જ ઓછી રહેતી હોય છે. કારણ કે આની મૂળ ગંડિકામાં નાઇટ્રોજન હોય છે અને આ કઠોળ વર્ગનો પાક હોવાથી નાઇટ્રોજન જમીનમાં હવામાંથી લઈને અને સીધો જમીનને આપતો હોય છે. અત્યારની ખેતીમાં ઘઉં છે, બાજુમાં તમે જોઈએ કે બીજો જેમાં વધારે ખર્ચ થનારા પાકો બટાકા, તમાકુ, વરિયાળી, એની સાપેક્ષમાં ખર્ચ ઓછો અને આવક વધારે આપતો આ ચણાનો પાક છે.
આમાં જેમ એમને વાત કરી ઈયળ છે, બીજા જે બે ત્રણ પ્રશ્નો ખરા, એ પ્રશ્નો વિશે આપણે કદાચ એમને ટેકનિકલ માહિતી આપીશું, તો કદાચ એમાં ફેરોમેન ટ્રેપ છે, પીળા પાટિયા, આ બધી પદ્ધતિ ખેતરમાં જો કરવામાં આવશે તો ચોક્કસ રીતે એમને ફાયદો થશે અને એ સારું ઉપજ મેળવી શકે. અમરજીને આપણે એમને વાત કરી તો અત્યારે લગભગ 20-25 દિવસના ચણા થઈ ગયા છે અને આપણે એ લોકો આંતરખેડ કરે છે, નમણો માવઠાની અસર થઈ છે, તો માવઠાના લીધે અત્યારે વરાપ થઈ ત્યારે એ પાણીની અત્યારે આંતરખેડ કરી રહ્યા છે. તો ખેડૂત ભાઈઓ, તમને પણ આવી કોઈ વધુ માહિતી જોવે અને આવું નવીન જો તમે જોયું હોય તો કોમેન્ટ કરીને જણાવો, કારણ કે મેં તો પહેલીવાર અમારા વિસ્તારમાં આવું ચાસમાં ચણાવાળું જોયું છે, જેના કારણે પાણી કેવી રીતે બચી શકે, પાણીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એના માટે આ પદ્ધતિ છે. આભાર.